ધ્વજા પૂજા ભક્તોનું કલ્યાણ કરવાની સાથે તેમના પિતૃઓને સદગતિ આપે છે. ધ્વજા પૂજા કરવાથી ભક્તની યશ, કીર્તિ અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. ધ્વજા કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે, તેથી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ધ્વજા પૂજા અતિ મહત્વની અને પૂર્ણદાયક માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામ સાહેબ દ્વારા તારીખ 13 મે 1965ના રોજ મધ્યાહને 32 કલાકે કૌશે ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની ધ્વજા એકંદરે 21 મીટરની હોય છે, જેમાં મહાદેવનું ત્રિશૂળ અને નંદીજી બિરાજમાન હોય છે. આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર પર 155 ફૂટની ઊંચાઈ પર ફરકાવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા તાલીમ અપાયેલ કર્મચારીઓ શિખરથી નીચે સુધી બંધાયેલા દોરડા અને સેફ્ટી બેલ્ટ સાથે શિખર પર ચઢીને ધ્વજારોપણ કરવામાં આવે છે. ભક્તો પોતાના હાથે ધ્વજા શિખર પર ચડાવી શકે તેના માટે ટ્રસ્ટ સ્વહસ્ત ધ્વજારોપણ સેવા પણ આપે છે, જેમાં ભક્તો ધ્વજને પાત્રમાં મૂકીને દોરડા વડે ઉચ્ચાલન કરીને ધ્વજને શિખર પર પહોંચાડે છે. દર વર્ષે અમે લોકો ધ્વજાજીનો કાર્યક્રમ કરતા હોય છે. દિવસે દિવસે મંદિર તરફથી, ટ્રસ્ટ તરફથી અલગ અલગ વ્યવસ્થાઓ સુંદર વધારો થતો જાય છે અને અમે દર વર્ષે આ ધ્વજા ચડાવીએ છીએ ત્યારે ભગવાનની અનેક અલગ અલગ પ્રકારની અનેક પૂજાઓ થતી હોય છે. પણ આ જે આનંદ છે ધજા પૂજાજીનો, જે આનંદ છે, કારણ કે આ પૂજા કર્યા પછી ધજા જ્યારે શિખર ઉપર લહેરાતી હોય ત્યારે દાદા સોમનાથ સાક્ષાત આખા જગતને તો આશીર્વાદ આપે છે, પણ સાક્ષાત આપણને આશીર્વાદ આપતા હોય એવો ભાવ થાય છે. અને ફરકથી ધજાના દર્શન કરીને અમારી જાતને અને અમે ધન્ય માનીએ છીએ. ધ્વજાનો મહિમા અહીંયા સોમનાથ ભગવાનના પ્રાંગણમાં એકદમ અદ્ભુત હોય છે. અને જે ધજા પૂજા આપણે કરીને ઉપર ચઢાવીએ છીએ તો ઘણો વિશેષ આનંદ આવે છે. વિશેષ એટલે એકદમ અદ્ભુત આનંદ આવે કે જેથી હૃદયમાં આપણને એકદમ કે સોમનાથ ભગવાનને ડાયરેક્ટ જ આપણે કનેક્ટ થઈ ગયા અને ડાયરેક્ટ જ ભગવાનને આપણે મળ્યા હોય એવું લાગે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ધ્વજાઓ સ્થાનિક મધ્યમ વર્ગીય મહિલાઓ પાસે ધ્વજા નિર્માણ કરાવવામાં આવે છે. હાલમાં સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગાર મેળવીને આત્મનિર્ભર બન્યા છે. 3 પેઢીથી આ પરિવાર ધ્વજા નિર્માણનું કાર્ય કરી રહી છે. તેઓ કહે છે કે ધ્વજા નિર્માણ એ માત્ર કામ નહીં પરંતુ સાધના છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપીને તીર્થનો કાયાકલ્પ કર્યો છે. સોમનાથ ખાતે દર્શન કરવા આવનાર ભક્તો વિશેષ રૂપે ધ્વજા પૂજા કરી પોતાના પરિવાર તેમજ પૂર્વજોના ઉદ્ધારની પ્રાર્થના કરતા હોય છે. અધિક શ્રાવણ અને શ્રાવણ બંને માસમાં અત્યાર સુધીમાં તમામ શ્રાવણ માસથી વધુ દર્શનાર્થીઓ આવવાનો અને ધ્વજા પૂજા સહિતની પૂજાઓ વધુ માત્રામાં નોંધાવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને પ્રેમપૂર્ણ આતિથ્ય અને ઉત્તમ દર્શન અનુભવ આપવાના ધ્યેય સાથે કાર્યરત છે. ત્યારે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના સતત માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટે અધિક શ્રાવણ અને શ્રાવણમાં આવનાર ભાવિકો માટે સરળ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ નૃત્ય મંડપ અને સંકીર્તન ભવન ખાતે પૂજન વ્યવસ્થા ગોઠવી છે. આ કામ માટે ટ્રસ્ટે વિશેષ અધિકારીઓ અને કર્મચારીઓની ગોઠવણ પણ કરી છે, તેમજ પૂજન સામગ્રી અને અનુસાંગિક વ્યવસ્થાઓ સહિતની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી છે. આ કામ ઘણું મહત્વનું છે, કેમ કે આ કામ માત્ર અમારું આર્થિક ઉપાર્જન નથી, આ કામ સાથે અમારી શ્રદ્ધા પણ જોડાયેલી છે. કેમ કે અમે બહુ ખુશ થઈએ છીએ કે જ્યારે મંદિર ઉપર ધજા ચડે ત્યારે અમને આનંદ થાય કે અમારો પણ આમાં શ્રમ છે. અને આ કામમાં ઘણી પ્રોસેસમાંથી પસાર થયા પછી 4-5 કલાકે એક ધજા બને છે. બધી ધજા એક જેવી જ કરવાની હોય છે, એની અંદરની જે પ્રોસેસ છે એ ખાસ મહત્વની હોય છે. એક ધજા ઘણી પ્રોસેસમાંથી પસાર થાય. સૌ પ્રથમ તો અમારે સર ધજાનું જેટલા મીટરની હોય એટલા મીટરનું કાપડ, ધજાનું આ કેસરી કાપડ જ કટિંગ કરવાનું હોય છે. એના પછી એમાં અમારે સિલાઈ કરવાની હોય છે, કટિંગ કરવાનું હોય છે. કટિંગ કરીને સર અમારે પટ્ટી વાળવો પડે, લેસ મૂકવો પડે, પ્લસ આ ત્રિશુલ કોઠિયા છે સર એ પણ અમારે કટિંગ કરી ને એમાં પણ સર અમારે જે સાંધા હોય જે જોડવાનું હોય એ જોડી એમાં પણ સર પછી અમારે આ જે ડિઝાઇન કરવાની હોય છે એ ડિઝાઇનનું કામ જ સર સૌથી વધારે ટફ કામ તો ડિઝાઇનની આ ત્રિશુલ કોઠિયાની ડિઝાઇન છે એમાં જ અમારો ઘણો સમય જાય. સોમનાથ મહાદેવ મંદિરમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથ બિરાજે છે. સોમનાથ મંદિરની અંદર ધ્વજા ચડાવવાનું જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. સોમનાથ દાદાને શિખર ઉપર ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધનમાંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે, તો એ કર્મના બંધનમાંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે
ધ્વજાપૂજનનું મૂળ મહત્વ છે? ખાસ કરીને ભગવાન સોમનાથજીના જે પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર છે ત્યાં ધ્વજા ચડાવવાનું એક અનેરું મહાત્મય છે. ખાસ કરીને શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાંથી આવી અને ભગવાન સોમનાથજીની ધ્વજા પૂજા કરતા હોય છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ લોકો સરળતાથી આ પૂજા કરાવી શકે, પૂજામાં ભાગ લઈ શકે, જોડાઈ શકે એ માટે ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા ઓનલાઈન ટ્રસ્ટની વેબસાઇટ પરથી પણ નોંધવામાં આવે છે અને મંદિરના કાઉન્ટર પરથી પણ નોંધવામાં આવે છે. ધ્વજા પૂજા કરવાનો સમય સવારે 7:30 થી લઈ અને સાંજે 5:30 સુધીનો છે. ખાસ કરીને જે છેલ્લી ધજા ભગવાનને ચડે છે એ આખી રાત મંદિર ઉપર આ ધજા રહે છે, એનું એક ખાસ મહત્વ છે. અને આ ધજા પણ લોકો એડવાન્સમાં ટ્રસ્ટની વેબસાઇટ પરથી બુક કરાવતા હોય છે.